કેમ છો દોસ્તો, આપ સૌ મજામાં હશો. ઘણા બધા લોકોના સવાલ હતા કે સ્નેહ મિલનની સ્પીચ કઈ રીતે આપવી. જ્યારે પણ સમાજનો કોઈ મેળાવડો હોય, મિત્રો મળ્યા હોઈએ, સમાજ ભેગો થયો હોય, એવા સમયે 5-1 મિનિટની સ્પીચ બોલવાની આવે તો શું બોલવું, કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવો, કેવી શાયરી બોલવી, તો તમારી સામે પ્રસ્તુત કરીએ છીએ અમે સ્નેહ મિલનની સ્પીચ. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અમૂલ મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીંજવી દે સ્નેહથી, પ્રેમથી ગૂંથાયેલા લોકો અણમોલ જડ્યા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું, કે પછી જેને પ્રેમ હોય એને મળવું, કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગૂંથવા મળવું. પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, સ્વજનો, આપ સૌનું પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લથબથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી સ્વાગત કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે સ્નેહ મિલનનો કાર્યક્રમ આવી ગયો. કેટલાય લોકો ઘણીવાર મળ્યા હશે, તો કેટલાક લોકો વર્ષ પછી આજે મળ્યા હશે, કેટલાક લોકો અજાણ્યામાંથી આપણા થયા હશે અને કેટલાક લોકો હજુ પણ અજાણ્યા જ રહ્યા હશે. આજે સ્નેહ મિલનના પ્રસંગે મારે કેટલીક સુંદર મજાની વાતો આપની સાથે શેર કરવી છે. એવું કહેવાય છે ને, મોસ્ટ ચેરિસ્ડ મોમેન્ટ્સ હેપન વેન ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ગેટ ટુગેધર. લોકલાડીલા પ્રમુખશ્રી મગનભાઈ મહેતા, ઉત્સાહી ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ શાહ અને જોશીલા મુખ્ય મહેમાન હસમુખભાઈ દોશી, આપ સૌની હાજરીએ આજના પ્રોગ્રામની શોભા વધારી છે. આપ સૌનો ખરા હૃદયથી ધન્યવાદ. મિત્રો, આજે તમારી સાથે હું LMS ફોર્મ્યુલા શેર કરવાનો છું, જે આપણા જીવનમાં સુંદર રીતે આપણને આગળ લઈ જવામાં મદદરૂપ થશે. સૌથી પહેલાં LMS ફોર્મ્યુલાનો L છે. સૌ LMS ફોર્મ્યુલાનો સૌથી પહેલો લેટર એટલે L, અને Lનો અર્થ છે લવ. આપણામાંથી કેટલાય લોકો એવા છે જેમની હાઇટ નાની હશે, જેમનો સ્કિન કલર ડાર્ક હશે, કોઈનું વજન વધારે હશે તો કોઈનું વજન ઓછું હશે. આવા કેટલાય લોકો જેમણે ક્યાંક ને ક્યાંક પોતે સુંદર નથી એવું માનીને પોતાને કાયમ માટે ઇન્ફિરિયર કોમ્પ્લેક્સમાં જીવી રહ્યા છે, બ્લેમ કરી રહ્યા છે. આ દરેક લોકોને મારે કહેવું છે, તમે દરેક લોકો સુંદર છો, અદ્ભુત છો, યુનિક છો. તમે જેને ખામીઓ માનો છો એ ઈશ્વરે આપેલો શણગાર છે. એ કોઈ અપૂર્ણતા નથી, ખામી નથી, પણ ઈશ્વરે આપેલું વરદાન છે. આપણે જેવા છીએ તેવા ખુદને પ્રેમ કરીએ, આત્મવિશ્વાસથી છલોછલ બનીએ, આનંદિત રહીએ, ઉર્જાથી ભરપૂર રહીએ. એમનો અર્થ છે મીટઅપ. જ્યારે આપણે મળીએ છીએ ત્યારે રિચાર્જ થઈએ છીએ, બુસ્ટઅપ થઈએ છીએ, ખીલીએ છીએ. પણ આપણે જેમને મળ્યા તેમને જ મળીએ છીએ? શું આપણે નવા 5 લોકો સાથે ઓળખ કેળવીએ તો, તેમના શોખ, તેમના બિઝનેસ અને તેમના પેશનથી પરિચય કેળવીએ તો? બની શકે આપણે એકબીજાની મદદ કરી શકીએ, બની શકીએ આપણે એકબીજાને આગળ વધારી શકીએ, બની શકીએ આપણે એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની શકીએ. એવું કહેવાય છે ને કે સક્સેસ ઇઝ બેસ્ટ વેન ઇટ ઇઝ શેર્ડ. એન્ડ લાસ્ટ ફોર્મ્યુલા છે સ્માઇલ. સ્મિતનો શણગાર કરીએ, હસીએ અને હસાવીએ. ઘણું ઘણું ભાઈ, ઘણું જ રોયા, ચાલો થોડુંક હસીએ, થઈ શકે તો હોઠ ઉપર મુસ્કાન બનીને વસીએ. જોઈ કોઈને હતાશ તેનું સ્મિત બનીએ, જોઈ કોઈને નિરાશ તેની આશ બનીએ. આ LMS ફોર્મ્યુલાને જીવનમાં અપનાવીને આપના જીવનને એક અનેક ઊંચાઈઓ સુધી પહોંચાડીએ અને એકબીજાને મદદ કરીને, એકબીજાને હસાવીને, એકબીજાને મળીને આપણી અને સામેવાળાના જીવનની પણ, આપણી તેમજ આપણી આજુબાજુવાળા લોકોને પણ જીવનને નવી ઊંચાઈ બક્ષીએ, નવી ઊંચાઈ સ્પર્શીએ, નવી ઊંચાઈએ પહોંચાડીએ. ચાલો ફરી મળીએ આવા જ અનોખા પ્રોગ્રામ સાથે. ત્યાં સુધી અલવિદા.